કચ્છના ગાંધીધામના પહારે ચહેલ પહેલવાળા એવા ગાંધી માર્કેટમાં થોડા દિવસે પાર્ક કરેલ કારનું કાશ તોડી બે તસ્કરો રૂપિયા ત્રણ લાખ આડત્રીસ હજારની રોકડ ભરેલ થેલાની ચોરી કરી નાસ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નાગજીભાઈ રબારી આંગળીયા પેઢીમાંથી રૂપિયા ત્રણ લાખ આડત્રીસ હજારની રોકડ રકમ લઈ ગાંધી માર્કેટ વિસ્તારમાં આવ્યા હતા જ્યાં તેઓએ બીજી આંગળીયા પેઢીમાં જવાનું હોવાથી તેમની કાર રત્નકલા આર્કેટ પાસે પાર્ક કરી હતી આ વખતે બે તસ્કરો તેમની કારનુંકાશ તોડી ડ્રાઇવરની બાજુની સીટ પર મૂકેલ રૂપિયા ત્રણ લાખ હજારની રોકડ ભરેલ થયેલાની ચોરી કરી નાસા છૂટ્યા હતા આ બનાવ અંગે ગાંધીધામ પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલ બે અજાણ્યા બાઇક સવારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે